બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકામાંથી 1997માં દાંતીવાડા તાલુકાનું વિભાજન થયું હતું અને દાંતીવાડાને તાલુકાનો દરજ્જો મળ્યો હતો. જો કે દાંતીવાડાને તાલુકાનો દરજ્જો મળ્યાને 24 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી બસ સ્ટેન્ડની સુવિધા મળી નથી અને તેના લીધે દાંતીવાડા ખાતે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં 1997માં અસ્તિત્વમાં આવેલો દાંતીવાડા તાલુકો, આ તાલુકો 56 ગામ ધરાવે છે. આ ઉપરાંત દાંતીવાડા ખાતે ગુજરાતની સૌથી મોટી કૃષિ યુનિવર્સિટી આવેલી છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સનો મોટો કેમ્પ આવેલો છે. બનાસકાંઠા જિલ્લાનો સૌથી મોટો બંધ દાંતીવાડા ડેમ આવેલો છે. જવાહર નવોદય વિદ્યાલય આવેલું છે. આ ઉપરાંત તાલુકા કક્ષાની તમામ સહકારી કચેરીઓ આવેલી છે અને તેના લીધે દાંતીવાડા તાલુકાના 56 ગામો સહિત અન્ય તાલુકા, શહેરો અને જિલ્લામાંથી પણ લોકોની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી હોય છે. પરંતુ તેમ છતાં 1 લાખની વસ્તી ધરાવતા દાંતીવાડા તાલુકામાં બસ સ્ટેન્ડ નથી અને તેના લીધે દાંતીવાડા ખાતે કામકાજ માટે આવતા લોકોને ના છૂટકે ખાનગી વાહનોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. છેલ્લા 24 વર્ષથી દાંતીવાડાના લોકો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે દાંતીવાડામાં બસ સ્ટેન્ડ બનાવવામાં આવે કે જેનાથી લોકોને અવરજવર કરવામાં સરળતા રહે. આ ઉપરાંત રાજસ્થાની બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરને જોડતો માર્ગ પણ પસાર થાય છે. આટલું મહત્વનું કેન્દ્ર હોવા છતાં દાંતીવાડા તાલુકાના લોકોને બસ સ્ટેન્ડની સુવિધા હજુ સુધી મળી નથી, ત્યારે સ્થાનિક લોકો પણ બસ સ્ટેન્ડની સુવિધા મળી રહે તેવી માંગ કરી રહ્યા છે. 1997થી ધાનેરામાંથી દાંતીવાડા તાલુકાનું અસ્તિત્વ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. વિભાજન થયા પછી તાલુકાની જનતાને પાલનપુર, ડીસા, અમદાવાદ, મુંબઈ, બીજા વેપાર ક્ષેત્રે સંકળાયેલા હોય આવા જવાની સગવડ ઉપલબ્ધ થાય, સારી એવી સુવિધા, સાંજે સવારે આરોગ્યની સેવાઓ હોય, વેપાર ક્ષેત્રની હોય, ખરીદી કરવા જવાનું, લગ્ન સારાની સિઝન હોય, આજુબાજુના 60-70 ગામડાના લોકોને આ સારી એવી સરકારશ્રીની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારી માંગણી બસ સ્ટેન્ડની કરેલી હતી અને એની જગ્યા રિઝર્વ કરેલી છે, તો આ કાર્યવાહી કરવા માટે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે. બનાસકાંઠા જિલ્લાના મહત્વના તાલુકામાં સમાવેશ એવા દાંતીવાડા તાલુકામાં બારેમાસ લોકોની મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોય છે. દાંતીવાડા ખાતે ઉચ્ચ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને પણ બસ સ્ટેન્ડ ના હોવાથી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય છે. વિદ્યાર્થીઓને સરકારી બસની સુવિધા ના હોવાથી ના છૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડી રહી છે. અમારા ગામની અંદર દાંતીવાડા ગામ છે અને ગામની અંદર એક બસ સ્ટેન્ડની વ્યવસ્થા નથી, તો અમારા ગામની અંદર બસોની બહુ અગવડતા છે અને બસો ટાઈમસર આવતી નથી, એના કારણે અમારે કિલોમીટર ચાલીને 3 રસ્તા જવું પડે છે. એટલા માટે સરકારને એક જ આજીજી છે કે અમારા ગામની પણ અંદર એક આધુનિક બસ સ્ટેન્ડ હોય, જેના કારણે વિદ્યાર્થીઓને ફાયદો થાય, મુસાફરોને પણ ફાયદો થાય, એવું અમે માગણી કરીએ છીએ અને અમારા ગામની અંદર એક આધુનિક બસ સ્ટેન્ડ હોય એવી આજીજી કરીએ છીએ. 1 લાખ કરતાં પણ વધારે વસ્તી ધરાવતા દાંતીવાડા તાલુકામાં હજુ સુધી સરકાર દ્વારા બસ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી નથી અને આ અંગે સ્થાનિક આગેવાનોએ વારંવાર રજૂઆત કરી છે. દાંતીવાડા ગ્રામ પંચાયતને પણ દરખાસ્ત કરી અને જમીન ફાળવેલ છે, પરંતુ 24 વર્ષોથી બસ સ્ટેન્ડની સુવિધાથી દાંતીવાડા તાલુકા વંચિત છે, ત્યારે ગતિશીલ ગુજરાત અંતર્ગત દરેક તાલુકા મથકોને તમામ પ્રકારની પાયાની સગવડો હોય છે, ત્યારે બસ સ્ટેન્ડે પાયાની સુવિધા છે અને આટલી મહત્વની સુવિધા દાંતીવાડા તાલુકાને હજુ સુધી મળી નથી, ત્યારે સ્થાનિક લોકો પણ દાંતીવાડામાં ઝડપથી બસ સ્ટેન્ડ તૈયાર કરવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે.